આ તમારે ભીષ્મ પ્રતિજ્ઞા એ લોકો અને એની દુખ ને પીડા વ્યક્ત કરી છે એના ઉપર એક્શન લેવા માટે પાર્ટી કરવું જોઈએ કે બહુ બધું લીધું પણ એકાદો દાખલો તો મૂકો લીધેલો ક્રિમિનલ

પણ એની ઈડ તમને નુકસાન કરતી દેખાય એટલે અમારે એગ્રીકલ્ચર માં એની ટ્રીટમેન્ટ કરવી હોય ને તો ઈડ ની ના થાય ફ્રુટ ફ્લાય ની થાય જો કુદરતી તમે જો ખાય ઈડ અને ટ્રીટમેન્ટ અમારે કોની કરવાની ફળ માખી ની કરવાની એટલે ફ્રૂટ ફ્લાય ની કરવાની એટલે ફ્રૂટ ફ્લાય તમારા આ ભારતીય જનતા પાર્ટી ની કસણાય છે કે આ ફ્રુટ ફ્લાય નો ઈલાજ નથી કરતી આ ઈડ ના इलाज માં પડ્યા છે તંત્રના इलाज માં પડ્યા છે તંત્ર ઉપર જે કામ કરનારું જે મિશનરી છે જે ઉપર જે ચૂટાઈ છે લોકો એ પાંચ વર્ષ પહેલા હમણે બે મહિના પહેલા આપણે પાંચ વર્ષની અમે ભવ્યાથી ભવ્ય આપણે એની પ્રશંસા કરી એને ઉજવણી કરી એના ઉપર આપણે બહુ વિશેષણ આપતા હતા કે નિર્ણાયક મુખ્યમંત્રી અને સંવેદન મુખ્યમંત્રીની વાતો આપણે બધી કરી ભારતીય જનતા પાર્ટી ઠેકી ઠેકીના એ વાતો કરી કે મારી આમ ને તેમને બલણ એ પછી ના દરમિયાન વિજયભાઈ એ કોરોનામાં શું બોલ્યા હતા મારું કોઈ માનતા નથી પછી કુમાર કાનાણી આરોગ્ય મંત્રીએ જયારે ઇન્જેક્શન કોઈ હરિભાઈ જેવાએ કે મારા જેવા માગ્યું ત્યારે હરિભાઈ એને એને શું કીધું કુમાર કાનાણીએ એમ કીધું ઇન્જેક્શન હું પણ શોધું છું પછી ફળદુ સાહેબ પરિવહન મંત્રીનો હવાલો સંભાળતા હતા સુરતના લોકો જે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં જવું હતું એને બસની માગણી કરી ત્યારે એને એમ કીધું કે મારું કોઈ માનતા નથી અને બીજા નંબરમાં એને ધારાસભ્યો વસાવા જેવા એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેવા અનેક ફરિયાદો આ સરકારમાં કરી ચૂક્યા છે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે ભાઈ અમારું તંત્ર માનતી આ નથી હવે બીજું શિક્ષણનો એક દાખલો આપણને કોરોના અખર છે કે એમાં નિર્ણય વેકેશનનો હોય શાળા ખોલવાની વાત હોય રથયાત્રાની વાત હોય નવરાત્રિની ઉજવવાની વાત હોય શિક્ષણની અંદર ટાઈમ ખોલવો કે ફી માફી કરવાની તો હોય બધા નિર્ણય કોર્ટે લીધેલા છે કોર્ટે માટે સંવેદનપૂર્વક નિર્ણય લે પણ સરકારમાં એવી હિંમત નથી કારણ કે કારણ કે તંત્ર કામ કરે છે બ્યુરોકેટ્સ કામ કરે છે પેઢી ગયેલા બ્યુરોકેટ્સ કામ કરે છે બાર બાર વર્ષથી ચાર ચાર મુખ્યમંત્રીની વચ્ચે એક વ્યક્તિ એવી બેઠી છે

આ ગુજરાતના સાડા છ કરોડની જનતાના પ્રશ્નોનો અવાજ ઈ ચેતન રામાણીએ મૂક્યો છે એમાં કોઈ નિર્વિવાદી વાસ્તવિકતા મૂકી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આ સહર્ત સ્વીકારી મને આનંદ થાય છે આજે હું એક તમારે તમારા સરકારના વખાણ પણ કરું સાંભળી લો તમને બહુ મજા આવે છે તમે નહીં પણ વખાણ કરી શકો હું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રાઘવજી પટેલે લીધેલો નિર્ણય જે ખેતી નિયામક હતો જેને ગુજરાતની અંદર એને જે રીતે તમારો પાક વીમો જીએલડીસી મગફળી કૌભાંડ ખરીદી એ બધામાં જે કોમત હતો એને રિવર્જન આપી અને એને બીજની ગમનો ડાયરેક્ટર બનાવ્યો મારું કહેવાનું એમ છે હું આજે વખાણ કરું છું પણ તમારામાં એટલી ખેલદિલી કિશનસિંહ હોવી જોઈએ કે વાસ્તવિકતાને વાસ્તવિકતા રૂપે મૂકો બીજી વાત તમને કરું આજે મારે આજે આજે ના ના તમારી વાત છે એક મિનિટ સેકન્ડ તો તમને ખાઈશું એક ખાન કેટલો સમય રહ્યા અને અધિકારીઓ પણ છે ને મતલબ જઈએ છીએ આપણે કિશનજી તમે પેલા સાંભળી લો ફરી પાછો તમારી પાસે પણ આવી હવે હેમંતભાઈ મારી પાસે બે મે આરટીએ ઇન્ફોર્મેશન માંગી આ સરકાર પાસે એક માંગી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી અમદાવાદ પાસે અને એક માંગી ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ પાસે બંનેની અરજી સેમ બંનેની સેમ અરજી હે સેમ અરજી મને બીજ નિગમ મારી ઇન્ફોર્મેશન આપે છે અને બીજ પ્રમાણિત એજન્સી મને શું કહે છે એના શબ્દો તમને કહું ધરાવતું નથી એટલા માટે અમને આ માહિતી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી હવે આ હું તમને ઓફિશિયલી પત્રો તમને વીટીવી ને આપું છું તમે આની સર્ચ કરી શકો છો કે અધિકારીઓ શું કરે છે એ નંબર બે હવે બીજ પ્રમાણિત એજન્સીનું શું કામ છે હું એક દાખલો આપું છું ખાલી બે મિનિટ મારી વાત પૂરી કરી દઉં બીજ નિગમ એટલે ગુજરાત રાજ્યને વીસ વર્ષ પહેલા આખા દેશના ખેડૂતોને આખા રાજ્યના ખેડૂતોને બીજ આપતા હતા પ્રમાણિત બીજ જેને જેની ક્વોલિટી બીજ અને અમારા સાથે બેઠા છે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે એને ખબર છે હવે અત્યારે સિત્તેર ટકા બીજનો જથ્થો ખાનગી કંપનીઓ આપે છે કોના પાપે ભારતીય જનતા પાર્ટીની સરકારના પાપે હું કામ બોલું છું અત્યારે તમને કહું આ ઇન્ફોર્મેશનમાં મને મળેલી માહિતી મુજબ કે બીજ પ્રમાણિત એજન્સી સાહેબ ત્રણસો ને પંચાણું કર્મચારી હતા વીસ વર્ષ પહેલા અને આજે કેટલા છે કેટલા છે વી ટીવી ના માધ્યમથી ત્રણ માત્ર ત્રણ અને ઈ પણ આઉટસોર્સિંગ કંપની નામે નીકળી ગઈ અને બીજા નંબરમાં સત્તર કર્મચારી ક્યાંથી આવ્યા થી આવ્યા અને બાકીના ફાઝલ થયા જીએલડીસી માંથી

મનકે સાહેબ એક તો અગિયાર વાગ્યા ત્રણ વાગ્યા ફોન કર્યો તો મને કે સાહેબ તમે જે માહિતી માંગી છે પરચય આપ્યો ઓળખાણ આપી હું તમારા ફિલ્ડ નો માણસ છું તમે આ ઇન્ફોર્મેશન મને આપી નથી મારું કહેવાનું એ છે અધિકારી રાજ છે ભાઈ હેમંતભાઈ અધિકારી રાજ છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નવી બેઠી હું મુખ્યમંત્રીશ્રીને એગ્રીકલ્ચર મિનિસ્ટરને અને જે સબ્જેક્ટ ટુ બેટર જે ડેઝિગ્નેટેડ પોસ્ટમાં બેઠા છે એ તમામ રાજકીય આગેવાનો વિનંતી કરું છું કે તમે ઉદ્ધયની જેમ તમને બ્યુરોક્રેટ ખાઈ રહ્યા છે અને ગુજરાતની સાડા છ ની કરોડની જનતાની ઘોર ખોદાઈ રહી છે એક છે ને કાયદા ને બંધારણ લોકો છે કે તમારા બીજ નિગમો કપાસ મગફળી અને ગણ્યા ગાંઠિયા બીજ આપતા હતા અમે આખા રાજ્ય યુનિવર્સિટી નો વિસ્તાર વસ્તુઓ મળી રહી